સુરતના વરાછા વિસ્તારના યુવાનો ઉમરા સ્થિત ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની મુલાકાતે આવ્યા હતા. દિવાળી નિમિત્તે દિવ્યાંગ બાળકોની મુલાકાત લઈ બાળકો સાથે ફટાકડા ફોડી આનંદની લાગણી અનુભવી હતી. દિવ્યાંગ બાળકોને ફટાકડા અને ચોકલેટ આપી બાળકોના ચહેરા પર સ્મિત લાવી માનવતા ભર્યું કાર્ય કર્યું હતું. મારું નામ નિમેશ ભગત છે અને આ સંસ્થા આજે છેલ્લા 6 મહિનાથી જોડાયેલી છે. રિસન્ટલી આ છોકરાઓ કંઈ ને કંઈ અવારનવાર કરતા રહીએ છીએ. હવે આજે દિવાળી છે, એટલે આપણા ભારતવર્ષનો સૌથી મોટો તહેવાર છે, એટલે અમારી ભગવાનને પ્રાર્થના છે કે આવા જે દિવ્યાંગ એમના માટે આજે એક મોકો મળ્યો, એમના જીવનમાં ખુશાલી લાઈફ દીધી, પ્લસ આજે એમને ફટાકડા આવ્યું. અમારા મિત્ર કેવુભાઈ, પછી અમારા મિત્ર બીજા છે જેમનું નામ છે મુકેશભાઈ, અને અમારું એક ગ્રુપ છે દિવ્યાંગ ભવન, એમના હસ્તે આજે પ્રોગ્રામ ગોઠવો. સવારે જમણવાર ગોઠવું અને સાંજે આ છોકરાઓ માટે ફટાકડા લાવેલા, આજે મન કરીને છોકરાઓ ઘણા ખુશ થયા અને ભગવાનને પ્રાર્થના છે કે આવા કામ કરતા રહીએ, આ છોકરાઓના જીવનમાં પ્રકાશ ફેલાવતા રહીએ. અને સૌને હેપી દિવાળી અને સાલ મુબારક, અને 9 વર્ષ આ છોકરાઓનું બી સારું જાય અને કંઈ સારું કાર્ય થાય. અમારું પ્લાનિંગ હતું, એટલે 1-1.5 મહિનાથી અમે પ્લાનિંગ કરતા હતા કે એવું કરીએ કે જીવન મળેલું છે, તો જીવનમાં જીવન લગ્યા છે, પણ જે ઘર ગરીબ છે, આવા છોકરાઓ છે, એના માટે કરવાનું અમે ઈચ્છા હતી. અમારા દિવસર છે, પછી પરમેશ્વર છે, પ્લાનિંગ કરેલું કે આપણે ઓકે કરીએ. પછી એક દિવસે એમ જ મારા એક દિવસ સાથે વાત થઈ, પછી મને ઘરનું નામ સજેસ્ટ કરેલા કે મુંબઈ છે કરે જ અને કોન્ટેક્ટ કર્યો. આ સંજે આપણે બધું ગોઠવાય છે, આ સંજે બી છોકરાઓ એક સંદેશ છે કે બધાને થોડું આપણું જીવન આપણે મળેલું છે, બરાબર આપણે આવા છોકરા માટે કરવા જોઈએ એવી મારી ઈચ્છા છે. એટલે બધાને દિવાળી શુભકામના આપું છું. હેપી દિવાળી.